વલસાડના ધોબી તળાવમાં ફેલાયું ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની દહેશત. વલસાડમાં હાલમાં કોરોના બેકાબુ બન્યો છે અને અડધો દિવસ લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે વલસાડમાં ધોબી તળાવ અને ભાગડાવાડાના ગેટ પાસે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. લોકો અહીં કચરો ફેંકી જતા હોવાથી જાહેરમાં ઉકળા જોવા મળી રહ્યા છે અને માખી મચ્છર વધતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ છે. અહીં ગાયોનો અડિંગો રહે છે, પરિણામે રાત્રિના સમયે આવતા જતા વાહન ચાલકો ગાયોને અડફેટે લેતા ગાયો સાથે લોકોના જીવ જોખમમાં મુકાવાની દહેશત ઉભી થઈ છે. ત્યારે આ બાબતમાં ત્યાંના સ્થાનિક કોર્પોરેટર રમેશ ડેનીને પૂછતા તેઓએ જણાવ્યું કે જનતાએ પણ સ્વચ્છતામાં તંત્રને સહયોગ આપવો જોઈએ અને પ્રજાએ જાતે જાગૃતિ કેળવી આ રીતે જાહેરમાં કચરો નાખવો જોઈએ નહીં તે વાત ઉપર ભાર મૂક્યો હતો. બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં પેવર બ્લોક મૂકવા જોઈએ જેથી જગ્યા ચોખ્ખી થઈ જતા અને આ સ્થળે જો કચરા પેટી મૂકવામાં આવશે તો કોઈ કચરો ન નાખતા તેનું તરત જ સોલ્યુશન આવી જઈ શકે છે. આમાં બધી વાતો વચ્ચે હાલ તો અહીં ચોમાસાની ઋતુમાં સ્થિતિ આમ જ રહી તો આવનારા દિવસોમાં અહીં રોગચાળો ફેલાતા કોઈ રોકી શકે તેમ નથી અને હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓ હોવાથી સ્થિતિ કફોડી બને તે પહેલા કોઈ નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, સત્યડી.com, વલસાડ. યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.